અંકલેશ્વરના કેશવ પાર્કમાં થયેલી ચોરીમાં સોનું ખરીદનાર મધ્યપ્રદેશના સોનીને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર કેશવ પાર્ક ખાતે 5 મહિના પૂર્વે થયેલા 1.93 લાખની ચોરીમાં પોલીસે એમપીના 3 રીઢાચોરને હાલમાં જ ઝડપી પાડી રિમાન્ડ લીધા હતા. રિમાન્ડ દરમિયાન કબૂલાતના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે એમપીના રતલામથી સોનીને ઝડપી પાડ્યો હતો. બનાવની વિગતો અનુસાર ગત 15 જાન્યુઆરી 2023ના રોજ અંકલેશ્વરના કેશવ પાર્ક ખાતે આવેલ શ્રવણ સ્કૂલ સામે મકાન નંબર 81માં ઘરફોડ ચોરી થઈ હતી, જેમાં તસ્કરો સોનાના 1.53 લાખ રૂપિયાના દાગીના અને 40,000 રોકડ મળી 1.93 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે ઘટના અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આરએચ વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ ક્રિશ્ચિયને તપાસ શરૂ કરી હતી. લાજપુર જેલમાંથી મૂળ એમપીના રીઢા ચોર જગદીશ ઉર્ફે કૈલાશ ઉર્ફે જગા ઉર્ફે શ્યામ પ્રભુલાલ ચૌહાણ કલ્લુ ઉર્ફે પ્રકાશ દેવી પ્રસાદ કુશવાહા અને સંજય ઉર્ફે હેમંત ઉર્ફે બલ્લુ રમેશ કોલીના ટ્રાન્સફર વોરંટ મેળવ્યા હતા અને અંકલેશ્વર લઈ આવ્યા હતા. અંકલેશ્વર કોર્ટમાં ત્રણેય રીઢા ચોરોને રજૂ કરતા કોર્ટ દ્વારા આગામી મંગળવાર એટલે કે 5 દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે રિમાન્ડ દરમિયાન પોલીસે રીઢા ચોર પાસે સોનું રિકવર કરવા માટે કડક પૂછપરછ કરતા સોનું મધ્યપ્રદેશના રતલામ ડોગરાનગર ખાતે રહેતા સોની અજયકુમાર જવાહરલાલ સોનીને વેચ્યું હોવાની કબૂલાત કરી હતી. જે કબૂલાતના આધારે શહેરના પોલીસની ટીમ એમપી રતલામ પહોંચી હતી અને ચોરીનું સોનું ખરીદનાર અજયકુમાર સોનીની ધરપકડ કરી હતી અને ચોરીનું સોનું રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.